नमस्कार विद्यार्थी मित्रों, वेलकम टू विनर्नी यूट्यूब चैनल पर आप सभी हार्दिक स्वागत है। जो विद्यार्थी मित्रों तुम हमारे चैनल पर नवा हो तो सबसे पहले हमारे चैनल ने सब्सक्राइब करो, बेल आइकन प्रेस करो, जेथी हमारा आवना वीडियो यूट्यूब पर सबसे पहले तुमने जुआ मिले। और हाँ विद्यार्थी मित्रों, तुम जो हमारा विषयवार लगता जो वीडियो जो हो तो तुम हमारा प्ले लिस्ट पर जाइने तुम्हें दरेक चैप्टर पर तुम वीडियो जोई शको। आज वीडियो में आप GCERT द्वारा जो प्रस्तुत करूँ स्वाध्यायपोथी एना विषे आप थोड़ा स्वाध्यापोथी जोशू, त्यारबाद बीजा भागनी अंदर आप सॉल्यूशन जो। तो सौथी पहला आप स्वाध्यापोथी मुख पृष्ठ जो है तो सौथी स्वाध्यापोथी मुख बहु सारूँ है, आकर्षक है। मुख पृष्ठ पर तमने व्यवसायकारों चित्रों मुकवा है, त्यारबाद धोरण 5 अंग्रेजी लखी है और स्वाध्यापोथी सेमिस्टर 1 और सेमिस्टर 2 एट के बने भेगी एक अंदर आप। त्यारबाद आप जीशू, त्यारबाद 3 बाड़कों आप अबाउट मी, अबाउट मी एट पोता विषय लखवा है, जेमा सौथी पहले तमारु नाम लखवा है, त्यारबाद जन्म दिवस जन्म तारीख लखवा है, बर्थडे और तमारी उम्र लखवा है, अँ खाणु आप फोटो चटाव है। त्यारबाद माय फेवरेट अरे तमने शू गमे, तमारो प्रिय वस्तु शू, तो तमने क्यों कलर गमे, सौथी पहला कलर, कलर के रंग तमने क्यों कलर गमे, तम सब्जेक्ट तमने क्यों विषय गमे, हॉबी तमने शौक शू है, फूड तमने क्यों खावा पसंद है, सीजन एट्ले कि ऋतु तमने क्यों ऋतु गमे, प्लेस तमने क्यों स्थल गमे, फ्रेंड तमने तमारा फेवरेट मित्रों क्या क्या, पछी वेन आई ग्रो अप आई वॉन्ट टू बी ई, तमे मोटा थईने तमारे शू बनवुं छे एना विषय अहींया तमारे लखवानुं छे। त्यारबाद आवे छे स्वाध्यायपोथीमां, जुओ तमे जोई शको छो, त्यारबाद स्वाध्यायपोथी तमारुं नाम पाछे प्रतिज्ञापत्र आपवामां आव्युं छे अने नीचे लख्युं छे गुजरात शैक्षणिक संशोधन तालीम परिषद गांधीनगर। त्यारबाद આગળ જઈશું, એમાં શિક્ષક વાળી જોગ આપ્યું છે તમે વાંચો, ત્યારબાદ ફંડામેન્ટલ ડ્યુટીઝ આપી છે આપણી વાત વિદ્યાર્થીઓ માટે, ત્યારબાદ તમારે અનુક્રમણિકા આપી છે, અનુક્રમણિકા તમે જુઓ અહીં સેમિસ્ટર 1માં શું આપી, પહેલું વોટ ઇઝ ઇન ધીસ યુનિટ અને બીજું છે અમ્બ્રેલા આર કલરફુલ, એ બે વિષય આપણે જોવાના છીએ। હવે ત્યારબાદ આપણે જઈશું સહ અધ્યયનપોથીના જે ક્ષમતા, જે ક્ષમતાઓ આપેલી છે આ પાઠની અંદર, કઈ કઈ ક્ષમતાઓને લેવામાં આવી છે એ અહીંયા તમારે અનુક્રમણિકામાં આપેલી, જે શિક્ષકોની ખાસ એવી છે એ ખુશ જોશે અને એ પ્રમાણે તમારું શિક્ષણ આપશે। ત્યારબાદ તમને જુઓ, તમને અહીંયા પહેલો યુનિટ આપી છે, અહીંયા આપણે આટલું જાણીએ, અહીંયા શું શું જાણવાનું છે એ જોઈ લે આપણે, તો કેટલાક વ્યવહારો અંગ્રેજી શબ્દો તથા લોન વર્ડ જોવાનો છે, ધેર ઇઝ અને ધેરાનો કારણ પરિચય આપવાનો છે, સ્થળ દર્શક શબ્દો ઇન ઓર અંડર અને નિયર જોવાની પરિસ્થિતિ સૂચના, ત્યારબાદ આપણે એનું ઉદાહરણ મુજબ આપેલા શબ્દોનો ત્રાસવાર એટલે કે ઉચ્ચારણ પ્રમાણે તમારે ગોર કરવાનું છે, જે આપણે બીજા ભાગમાં જોઈશું। તો સ્વાધ્યાયપોથી તમે જોઈ લો, એકદમ આકર્ષક અને રંગીન હશે, તમને ભણવામાં પણ મજા આવશે। ત્યારબાદ તમે જોશો અહીંયા તમને ચિત્રો આપેલા છે, એ ચિત્રો ગણીને તમારે ધેર આરથી વાક્ય બનાવવાના છે। ત્યારબાદ તમારા અહીંયા પ્રશ્ન નંબર એક્ટિવિટી 3 આપેલી છે, જેમાં અહીં તમારા ટેબલનું ચિત્ર દોરી અને નીચે આપેલા વાક્યો પ્રમાણેનું ચિત્ર, અહીંયા તમારે જે વાક્ય આપેલું છે એ પ્રમાણે તમારા ટેબલ પર ચિત્ર દોરવાનું છે। ત્યારબાદ એક્ટિવિટી 4 જો, અહીંયા તમારા પાઠ્યપુસ્તક પેજ નંબર 27નું તમારા પ્રકરણ વાંચન કરી અને વિધાન ખોટા વિધાન છે કે તમારે સાચો જવાબ તમારે અહીંયા લખવાનું છે। ત્યારબાદ તમારા પાઠ્યપુસ્તક નંબર 27 પરનું પ્રકરણ વાંચન કરી એના પ્રશ્નો જવાબ તમારે અહીંયા આપવાના છે। ત્યારબાદ તમારે આપેલા ડાયલોગ, અહીંયા ડાયલોગ આપે જે કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી તમારે ડાયલોગ અહીંયા પૂર્ણ કરવાનું છે। ત્યારબાદ તમારે જો ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવવાનું છે, જે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા તમને ઉદાહરણ આપ્યું છે ફોર લાયન્સ ઇન ઝૂ, એનો ઉપયોગ કરીને તમારે ધેર ઇઝ ધેર આરથી વાક્યો અહીંયા બનાવવાના છે। ત્યારબાદ એક મંકીનો એટલે કે ટોપીવાળા જે તમે વાર્તાઓ સાંભળી છે ગુજરાતીમાં, તો એનું અંગ્રેજી અહીંયા તમારે કૌંસમાં આપેલા ખાલીજીના શબ્દ આપેલા એ ખાલીજી અહીંયા તમારે પૂર્ણ કરવાનું છે અને બીજા શબ્દો પણ તમારે લખવાના છે। ત્યારબાદ અહીંયા તમારે એક કાવ્ય આપ્યું છે, ચિત્ર જોઈને પ્રશ્ન એટલે આ કાવ્ય તમારે ગાવાનું છે, એ ગાઈને તમારે પ્રશ્નનો જવાબ આપવાનું છે। અહીંયા તમારે જો કરશનદાસ હેજા ફાન EIEIO એ પ્રમાણે તમારા રાગ સાથે તમારે એને ગાવાનું છે જે તમારા શિક્ષક મદદથી, અને એના પ્રશ્નનો જવાબ તમારે અહીંયા આપવાનું છે। ત્યારબાદ નીચે આપેલા વાક્યો વાંચવાનું છે, માત્ર ખાલી વાંચવાનું છે, જરૂર પડે તો તમે એનું ગુજરાતી અનુવાદ પણ કરજો। ત્યારબાદ અહીંયા તમારે ફ્રેમ, ક્લાસરૂમ, ફાર્મ અને બસ સ્ટેશનને લગતા શબ્દો આની અંદર લખવાના છે,
એ લખીને તમારે અહીંયા પછી અહીંયા અલગ કરવાનું છે. એ બી સીમાં તમારે જેમ કે એ એ ક્લાસરૂમવાળા વાક્ય લખવાનું છે, બીમાં ફાર્મવાળા શબ્દો અને સીમાં બસ સ્ટેશનવાળા શબ્દો અહીંયા લખવાનું છે. ત્યારબાદ ફન ઝોન એટલે ગેમ છે. અહીંયા તમારા કૌંસમાં આપેલા શબ્દો જે આપેલા છે અહીંયા શું આપેલા શબ્દો એટલે કે રેમિંગ રોકેટ્સમાં લાગુ પડતા સરખા પાસવાળા શબ્દો અહીંયા તમારે અહીંયા લખવાનું છે. જેમ કે અહીંયા સ્ટાર પર પાછળ આરઆર કે પછી ડેનવાળા સ્પિનવાળા કેકવાળા એ સરખા પાસવાળા શબ્દો અહીંયા તમારે લખવાનું છે. ત્યારબાદ તમારે અહીંયા પહેલું પ્રકરણ પૂરું થયા પછી તમારે અહીંયા શિક્ષકો જોશે તમે કેવું કામ કર્યું છે એ પ્રમાણે તમારા ક્ષમતા સિદ્ધ મૂકશે અને તમારું મૂલ્યાંકન કરવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને કેવું લાગ્યું? જો સારું લાગ્યું હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને બીજા વિદ્યાર્થીઓને આ વિડીયો અચૂક શેર કરજો. આનું સોલ્યુશન તમારા બીજા ભાગમાં તમને અહીંયા મૂકવામાં આવશે આ ચેનલ પર. તો જોતા રહો અમારી આ ચેનલને અને સબસ્ક્રાઈબ ખાસ કરજો. આવજો વિદ્યાર્થી મિત્રો, ખુશ રહો.